વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શ્યામજી ભૈરવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે નવી પ્રક્રિયા છે, ડિકમાન પ્રક્રિયા, અથવા તો એને બીજા નામથી ઓળખવામાં આવે છે ડિકમાન સંકલન પ્રક્રિયા. આગળની આપણે જે બે પ્રક્રિયા જોઈ, આંતરસ્ત્ર પ્રક્રિયા અને પ્લેગરિઝમેન્ટ પ્રક્રિયા, હવે ડિકમાન પ્રક્રિયાની જે આપણે ડિસ્કશન કરવાનો છીએ એ પ્લેગરિઝમેન્ટ પ્રક્રિયા, જે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈએ સેમ ટુ સેમ એ જ પ્રક્રિયા છે, પણ થોડો તફાવત છે. અહીંયા આપણે જોઈએ ડિકમાન સંકલન ડિકમાન સંકલન પ્રક્રિયાની ક્રિયાવિધિ શું છે અને કેમિસ્ટ્રીની અંદર એ પ્રક્રિયાનો કયો કયા ઉપયોગ થાય અને કેવી રીતના કયા કયા પ્રકારના આપણે કમ્પાઉન્ડ બનાવી શકીએ તે આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાનું છે. તો ડિકમાન પ્રક્રિયાનો સિદ્ધાંત શું, અથવા તો ડિકમાન પ્રક્રિયા છે કોને કહી શકાય? જો ડિકમાન પ્રક્રિયાને આપણે વ્યાખ્યા આપવી હોય તો હું એવું કહી શકું કે એવા પદાર્થો કે જેની અંદર કાર્બનની સંખ્યા 5, 6, 7 અથવા તો 8 છે. કેવા પદાર્થો, ધ્યાન આપજો, એવા કાર્બનની સંખ્યા 5, 6, 7 અથવા તો 8 હોય અને ડાયબેઝિક એસિડના એસ્ટર, ડાયબેઝિક શબ્દોમાં ધ્યાન આપજો, ડાયબેઝિક એસિડના એસ્ટર, ફોર એક્ઝામ્પલ અહીંયા સિમ્પલ એસિડ હોય RCOOH અને એસિડ, અથવા તો કરવામાં આવે અને એ જે પદાર્થ બને છે, ફોર એક્ઝામ્પલ C-O-R, તો એસિડ નું એસ્ટર, આ કેવું કહેવાય, ઓક્સેલિક એસિડ, આને શું કહેવાય, ઓક્સેલિક એસ્ટર. તો ડાયબેઝિક એસિડના એસ્ટરની, ડાયબેઝિક એસિડના એસ્ટરની આંતઃ આણ્વીય સંકલન પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે કીટોન પ્રોડક્ટ મળે તો એ પ્રક્રિયાને ડિકમાન સંકલન પ્રક્રિયા અથવા તો ડિકમાન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી એક વખત રિપીટ કરું કે એવા પદાર્થ કે જેની અંદર કાર્બનની સંખ્યા 5, 6, 7 અથવા તો 8 હોય અને એ કમ્પાઉન્ડ છે એ ડાયબેઝિક એસિડના એસ્ટર, ડાયબેઝિક એસિડના એસ્ટરની સંકલન પ્રક્રિયા અથવા તો ડિકમાન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે ડિકમાન પ્રક્રિયા કોને કહેવાય, ફોર એક્ઝામ્પલ C-O-C2H5 એની સાથે જોડાયેલું છે CH2 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 CH2
એવા કમ્પાઉન્ડ જેના કાર્બનની સંખ્યા 5 6 7 અથવા 8 હોય અને ડાયબેઝિક એસિડના એસ્કલની સંકલન પ્રક્રિયા એટલે કે અંદરને અંદર જ પ્રક્રિયા થાય અને આપણને નિપજ મળે કેવી નિપજ મળશે ચક્રીય કિટોન નિપજ મળે તો એ ડિકમાન સંકલન પ્રક્રિયા કરી શકાય હવે અહીંયા સંકલનકર્તા તરીકે ની પ્રક્રિયકનું નિપજમાં જે કન્વર્જેશન થાય એ કોના કારણે થાય કોઈ એક પ્રક્રિયા સોરી એક ઉદ્દીપક બરાબર અને સંકલનકર્તા પણ કહી શકાય હવે ડિકમાન સંકલન પ્રક્રિયાની અંદર જે સંકલનકર્તા તરીકે જેનો ઉપયોગ થાય ફોર એક્ઝામ્પલ સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયકનું નિપજની અંદર કન્વર્જેશન થઈ શકે સોડિયમના અથવા અથવા C2H5ONa જેનો નામ છે સોડિયમ ઇથોક્સાઇડ અથવા પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ સોડિયમ એના ફોર્મમાં સોડિયમ ઇથોક્સાઇડ અથવા પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા અંતઃકાંડીય સંકલન થઈ અને આપણને શું મળે નિપજ નિપજ તરીકે શું મળે છે સક્રિય કીટો તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું ડિકમાન સંકલન પ્રક્રિયા CH2CH C2H5 આવી આપણને નિપજ મળે તો જ્યારે તમે તો અહીંયા રિમૂવ શું થશે એક મોલ C2H5OH ઇથેનોલનો એક મોલ અણુ છે એ રિમૂવ થશે હવે ઇથેનોલનો સોરી અહીંયા સોડિયમ ઇથોક્સાઇડનો ઉપયોગ થાય તો સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં એક મોલ ઇથેનોલનો અણુ રિમૂવ થયો એટલે આપણને સાઇટ સોરી ચક્રીય કિટોન છે આપણને પ્રોડક્ટ મળે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ડિકમાન સંકલન પ્રક્રિયા અથવા તો ડિકમાન પ્રક્રિયા હવે આનું નામ શું હશે ડાઇ ઇથાઇલ એડિપેટ આનું નામ શું હશે ડાઇ ઇથાઇલ એડિપેટ ને સોડિયમ અથવા સોડિયમ ઇથોક્સાઇડ અથવા પોટેશિયમ ટર્શિયમ ઇથોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા એક મોલ ઇથેનોલનો અણુ રિમૂવ થયો અને આપણને પ્રોડક્ટ મળ્યો હવે અહીંયા જે નામ બને છે એ કાર્બોક્સી ઇથાઇલ સાયક્લો પેન્ટેનોન એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન અને કિટોન સમૂહ એટલે સાયક્લો પેન્ટેનોન ડાય સોરી કાર્બોક્સી ઇથાઇલ સાયક્લો પેન્ટેનોન તો ડાય ઇથાઇલ એડિપેટ માંથી એક મોલ ઇથેનોલ નો અણુ રિમૂવ થઈ અને કાર્બોક્સી ઇથાઇલ સાયક્લો પેન્ટેનોન પ્રોડક્ટ મળે અથવા તો ચક્રીય કિટોન નિપજ આપણને મળે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ડિકમાન સંકલન પ્રક્રિયા હવે ડિકમાન સંકલન પ્રક્રિયા છે કે આપણે જે કયા ગણીય લેક્ચરની અંદર ક્લેઝન સ્મિથ પ્રક્રિયા જોઈ સેમ ટુ સેમ એ જ પ્રક્રિયાને મળતી આવે છે એ પ્રક્રિયાની અંદર શું થતું કે ભાઈ એક પ્રક્રિયા હોય ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એરોમેટિક આલ્ડિહાઇડ પ્રક્રિયા છે એ એલિફેટિક આલ્ડિહાઇડ સાથે એલોચની હાજરીમાં કરતા આપણને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ મળી જે સંકલન પર સોરી સંકલન જે કન્ડેન્સેશન રિએક્શન કહેવામાં આવે છે તો છે મેં જે પ્રક્રિયા આપણે જોઈએ અને અહીંયા આંતરઆણ્વીય સંકલન પ્રક્રિયાથી આપણને નિપજ મળે છે તો એ પ્રક્રિયા શું કહેવામાં આવે છે ડિકમાન સંકલન પ્રક્રિયા આટલી સિમ્પલ પ્રક્રિયા હવે પ્રક્રિયકમાંથી જે નિપજ આપણને મળે છે કેવી રીતના મળે છે એ સમજવા માટે આપણે શું જોવું પડે ક્રિયાવિધિ તો હવે આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ ડિકમાન સંકલન પ્રક્રિયાની ક્રિયાવિધિ ડિકમાન સંકલન સોરી ડિકમાન પ્રક્રિયામાં સંકલન કરતા તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સોડિયમ અથવા સોડિયમ ઇથોક્સાઇડ અથવા પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ
હવે સોડિયમ ઇથોક્સાઇડ ફોર એક્ઝામ્પલ તમે ઉપયોગ કરો છો C2H5ONA હવે એનું જ્યારે તમે આયનીકરણ કરો છો તો C2H5O માઇનસ વત્તા Na પ્લસ આવી રીતના થાય છે હવે અહીંયા જે સંકલન કરતા સોડિયમ ઇથોક્સાઇડ છે જેનું આયનીકરણ કરો તો C2H5O માઇનસ અને Na પ્લસ આપણને મળે છે હવે અહીંયા ડાયઇથાઇલ એડિપેટ COO C2H5 એની સાથે એક CH2 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 COO C2H5 આનું નામ શું છે ડાયઇથાઇલ એડિપેટ જે આપણે શરૂઆતમાં પ્રક્રિયક છે હવે એની સાથે કોણ પ્રક્રિયા કરશે સંકલન કરતા એનો પ્રાણી કરણ કરે C2H5O માઇનસ છે યાની સાથે પ્રક્રિયા કરશે હવે આ કેવું છે અનસ્ટેબલ હવે આ અનસ્ટેબલ છે એટલે સ્ટેબલ થવા માટે શું જોઈએ માત્ર અને માત્ર એક પ્રોટોન જો એને એક પ્રોટોન મળી જાય તો એ C2H5OH એટલે કે ઇથેનોલ ના અણુ તરીકે એ રિમૂવ થઈ જાય હવે અહીંયા જે અનસ્ટેબલ ઇથેનોલ જે અણુ છે એ ક્યાંથી પ્રોટોન મળ્યો છે પ્રોટોન ક્યાંથી છૂટો પડે તો કે જ્યાં સક્રિય સમૂહ આવેલો હોય ત્યાં હવે અહીંયા જોઈએ તમે ડાયઇથાઇલ એડિપેટ ની અંદર તો અહીંયા હું આમ અહીંયા CH2 સમૂહ છે તો એક હાઇડ્રોજન છે હું આની રીતના દર્શાવું છું બરોબર હવે અહીંયા જે C2H5O માઇનસ છે એ શું કરશે અહીંયાથી આ માઇનસ છે એ એક પ્રોટોન છે એ વિડ્રો કરશે અને ઇલેક્ટ્રોન છે એ ક્યાં ટ્રાન્સફર કરશે બાજુના કાર્બન પર એટલે આપણને એક ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ તરીકે શું મળશે અહીંયા C2H5 એઝ ઇટ ઇઝ એની સાથે શું જોડાયેલું છે તો કે એક CH2 સમૂહ એની સાથે એક CH2 સમૂહ અહીંયા એક CH2 હવે અહીંયા શું કીધું CH એટલે પ્રોટોન એક રિંગ થઈ ગયું ઇલેક્ટ્રોન ક્યાં છે એક આર્બન પર વધારાના છે એટલે કેવો ચાર્જ આવશે એના ઉપર માઇનસ ચાર્જ એની સાથે શું જોડાયેલું છે C2H5 આપણને શું મળ્યું કાર્બન એમાઇન પહેલા સ્ટેપ ની અંદર શું બને છે કાર્બન એનાયન શું બને છે કાર્બન એનાયન હવે બીજા સ્ટેપ ની અંદર શું થશે હવે અહીંયા જે માઇનસ ચાર્જ છે આ રિંગ ને ફોર્મ થવા માટે આ રિંગ ને ફોર્મ થવા માટે આ કાર્બન ઉપર આ માઇનસ ચાર્જ છે એ શું કરે છે અટેક કરે છે હવે આ કાર્બન ની વેલેન્સી વધે એટલે આ બોન્ડ છે તે ઓટોમેટિક તૂટે એટલે અહીંયા શું બનશે બીજા સ્ટેપ ની અંદર કેવી રીતના બનશે અથવા તો આને હું બીજા રીતના લખું તો તમને વધારે સમજાશે અહીંયા C2H5 હવે અહીંયા જે નેગેટિવ ચાર્જ છે એ આ કાર્બન ઉપર અટેક થશે એટલે આ જે બંધ છે તે ઓટોમેટિક તૂટશે એટલે અહીંયા આપણને શું મળશે બીજા સ્ટેપ ની અંદર ઓક્સિજન છે એ માઇનસ ચાર્જ ધરાવે એની સાથે એક કાર્બન અહીંયા શું જોડાયેલું છે CH2 એની સાથે એક CH2 CH2 CH C double O C2H5 as it is અહીંયા છે બંને વચ્ચે શું બન છે બંધ બન છે અને એક કાર્બન સાથે શું જોડાયેલો છે O C2H5 OC2H5 હવે
આગળના ત્રીજા સ્ટેપ ની અંદર શું થશે ઓક્સિજન છે એ માઇનસ ચાર્જ છે એના ઉપર એટલે એના ઉપર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં કર ડોનેટ કરશે કાર્બન ઉપર કાર્બન અને ઓક્સિજન ની વચ્ચે એટલે અહીંયાનું જે સોરી અહીંયા કાર્બન ની વેલેન્સી છે એ વધે એટલે ઓ C2H5 છે એ ઓટોમેટિક રિમૂવ થશે એટલે અહીં આપણને પ્રોડક્ટ તરીકે શું મળશે ઓક્સિજન એના ઉપર ડબલ બોન્ડ બનશે આ જે છે એ ડોનેટ કરશે એટલે ડબલ બોન્ડ એની સાથે કાર્બન અહીંયા CH2 એની સાથે C ડબલ O C2H5 અને અહીંયાનો બંધ એટલે રિમૂવ શું થશે O C2H5 માઇનસ પ્રક્રિયાના અંતમાં ઇથેનોલનો જે માઇનસ ચાર્જ જે આપણે સોય ઇથોક્સાઇડ ઉદ્દીપક તરીકે ઉપયોગ કર્યો તો જે ઉદ્દીપક છે એ પ્રક્રિયાના અંતમાં તમને પાછો મળે તો સિમ્પલ ડાયથાઇલ એડિબેટની પ્રક્રિયા સૌથી પહેલા કોણ સાથે કરવામાં આવશે સોય ઇથોક્સાઇડ સાથે રાયનીકરણ કરો એટલે C2H5O માઇનસ અને એને પ્લસ વગેરે અને સેન્ટ જરૂર છે સ્ટેબલ થવા માટે અથવા ગ્રીન નંબર રિમૂવ તરીકે થવા માટે એક પ્રોટોન ક્યાંથી મળે છે જાણ ચક્રીય મિથિલિન સમૂહ છે ત્યાંથી એમાંથી એક પ્રોટોન છે એ વિડ્રો કરશે તો વધારે ઇલેક્ટ્રોન છે એ બાજુના કાર્બન ઉપર ટ્રાન્સફર થશે એટલે પહેલા સ્ટેપની અંદર તમને શું મળશે કાર્બન એનાયન હવે આ કાર્બન એનાયન છે અહીંયા રિંગ ફોર્મ થવા માટે આ માઇનસ ચાર્જ છે એ આ કાર્બન સાથે અટેક થાય એટલે આ બોન્ડ છે એ ઓટોમેટિક તૂટે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ જે આપણને કાર્બન એનાયન ટુ તરીકે મળે હવે આની અંદર ઓક્સિજન ઉપર વધારાના જે ઇલેક્ટ્રોન છે એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બનાવે તો ઇથેનોલ બનાવે છે સોરી ઓ સિક્વેન્સ 5 છે એ ઓટોમેટિક રિમૂવ થશે અને પ્રક્રિયાના અંતમાં આપણે ચક્રીય કિટોન ધરાવતી પ્રોડક્ટ છે એ આપણને મળશે અને ઉદ્દીપક છે એ પ્રક્રિયાના અંતમાં તમને પાછું મળે છે તો આ જે છે એ દિગ્માન સંકલન પ્રક્રિયાની ક્રિયાની હવે આપણે જે જોવાનું છે એના ત્રણ કે ચાર ઉપયોગો છે એ દિગ્માન સંકલન પ્રક્રિયાના ઉપયોગ કેમિસ્ટ્રીની અંદર જે દિગ્માન રિએક્શન છે કઈ કઈ જગ્યાએ કયા કયા પદાર્થની બનાવટમાં દિગ્માન સંકલન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે એનું ડિસ્કશન આપણે હવે કરીશું સૌથી પહેલો ઉપયોગ છે દિગ્માન સંકલન પ્રક્રિયાના ઉપયોગો એમાંથી સૌથી પહેલું સાયક્લોપેન્ટેન અથવા સાયક્લોહેક્ઝેન સાયક્લોપેન્ટેન તો સી ડબલ બોન્ડ ઓ સાયક્લોહેક્ઝેન સી ડબલ બોન્ડ ઓ સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન જેવા સંયોજનોની બનાવટમાં આ દિગ્માન સંકલન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આ સરળતાથી આ બંને કમ્પાઉન્ડ છે આપણે બનાવી શકીએ કારણ કે આની શરૂઆતમાં જે એસ્ટર છે એ એસ્ટર છે એને આપણે સરળતાથી રિમૂવ કરી શકીએ જેના કારણે આપણે સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન જેવા સંયોજનો છે તે આપણે બનાવી શકીએ ફોર એક્ઝામ્પલ આપણે પેલું લઈએ તો સાયક્લોપેન્ટેન જેના ઉપર સી ડબલ બોન્ડ ઓ સાયક્લોપેન્ટેન અને એના ઓર્થો સ્થાનની અંદર સી ડબલ ઓ C2H5 જે એસ્ટર સમૂહ જોડાયેલો છે તો એ એસ્ટર હવે તમને ખબર છે સેમેસ્ટર 4th ની અંદર તમે ભણી ગયા કે એસ્ટર નું હવે તમારે સાયક્લોપેન્ટેન અથવા હેક્ઝેન બનાવવું છે અને આની તમારે કાંઈ જરૂર નથી તો પહેલા સ્ટેપની અંદર તમે શું કરશો એનું જળ વિભાજન હવે એસ્ટર નું જળ વિભાજન કરો એટલે હંમેશા તમને પ્રોડક્ટ શું મળે એસિડ તો અહીંયા શું થશે સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા સી ડબલ ઓ એચ હવે તમારે માત્ર ને માત્ર શું જોઈએ છે સાયક્લો પેન્ટેન
તો હવે અહીંયા જે એસિડ છે તો એનું બીજા સ્ટેપની અંદર શું કરવામાં આવે ડીકાર્બોક્સિલેશન તો જેવું તમે ડીકાર્બોક્સિલેશન કરો એટલે CO2 કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ રિમૂવ થાય અને આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળે સાયક્લોપેન્ટેનોન પ્રોડક્ટ તરીકે શું મળે સાયક્લોપેન્ટેનોન તો હવે અહીંયા મેઇન બેનિફિટ એ છે કે અહીંયાનો જે એસ્ટર સમૂહ છે એને સરળતાથી આપણે રિમૂવ કરી શકીએ અને સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્સેન જેવા સંયોજનો છે એ દિકમાન સંકલન પ્રક્રિયાની મદદથી આપણે બનાવી શકીએ બીજો ઉપયોગ છે દિકમાન સંકલન પ્રક્રિયા છે એ કેમ્ફર સંયોજનોની બનાવવામાં બીજો ઉપયોગ છે કે દિકમાન સંકલન પ્રક્રિયા જે આપણે કેમ્ફર બનાવીએ છીએ કેમ્ફર એ કેમ્ફર સંયોજનોની બનાવટમાં દિકમાન સંકલન પ્રક્રિયાનો ઉપયોગ થાય બીજી વસ્તુ કે કેમ્ફર સંયોજનોનું જે બંધારણ છે તે સાબિત કરવા માટે અથવા તો બંધારણ નક્કી કરવા માટે પણ કેમ્ફર સંયોજનો સોરી દિકમાન સંકલન પ્રક્રિયાનો એની અંદર ઉપયોગ થાય ફોર એક્ઝામ્પલ ત્રીજો ઉપયોગ આપણે જોઈએ કે ડાય બેઝિક એસિડના એસ્ટર એટલે એક એક્ઝામ્પલ લઈએ કે સી તબક્કો આર હવે અહીંયા આર તરીકે શું હોય અલ્કાઇલ સમૂહ એની સાથે બીજું સી ડબલ ઓ આર તો આ શું થઈ ગયું ઓક્ઝેલિક એસ્ટર હવે ઓક્ઝેલિક એસ્ટરની છે પ્રક્રિયા ગ્લુટારિક એસ્ટર આપણે આગળ જોયું હતું ગ્લુટારિક એસિડ તો જો આવું હોય સી એચ ટુ સી ડબલ ઓ એચ સી એચ ટુ સી ડબલ ઓ એચ એની સાથે એક સી એચ ટુ અહીંયા સી એચ ટુ સી ડબલ ઓ એચ અને શું કહેવાય ગ્લુટારિક એસિડ હવે અહીંયા શું કર્યું એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ અલ્કાઇલ સમૂહ અથવા તો અલ્કાઇલ સોરી અલ્કાઇલ સમૂહ વડે કરવામાં આવે તો આ શું થઈ ગયું એસિડનું એક્સેલ આપ્યું તો આનું નામ શું થશે ગ્લુટારિક એસિડ હવે પહેલા સ્ટેપની અંદર ડીકમાં શું થાય કે સૌથી પહેલા આપણે જે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ એમાંથી એક હાઇડ્રોજન છે એ ક્યાંથી સોરી એક પ્રોટોન છે ત્યાંથી વિડ્રો કરશે તો કે સક્રિય સમૂહ છે ત્યાંથી હવે આ કમ્પાઉન્ડની અંદર સક્રિય સમૂહ ક્યાં છે તો અહીંયા CH2 બે સક્રિય સમૂહ છે તો હવે આની પ્રક્રિયા તમે દ્વિકમાન સંકલન તરીકે કરો તો આમાં રિમૂવ શું થશે એક આર એટલે કે મિથાઇલ અહીંયાથી એક મિથાઇલ આર એટલે અહીંયાથી અને આમાંથી એક પ્રોટોન શું રિમૂવ થશે આર ઓ એચ આર ઓ એચ અને અહીંયા થી એક પ્રોટોન હવે અહીંયા શું બનશે સી ડબલ બોન્ડ ઓ એની સાથે એક કાર્બન સી ડબલ બોન્ડ ઓ ઓ સોરી આર ઓ અને એચ આલ્કોહોલ કરી એક સમૂહ રિમૂવ થઈ ગયો અહીંયા અહીંયા શું વધ્યું સી એચ ટુ શું વધ્યું સી એચ ટુ સેમ ટુ સેમ અહીંયા શું વધ્યું સી એચ ટુ સી એચ સી સોરી અહીંયાથી એક પ્રોટોન બંને પ્રોટોન એટલે આ બે મોલ અહીંયા રિમૂવ થશે હવે શું વધ્યું અહીંયા સી ડબલ ઓ સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ થ્રી અને એક સી એચ ટુ સમૂહ એક સી એચ ટુ સમૂહ એક સી એચ ટુ સમૂહ હવે આમાંથી તમે આ જે પ્રોડક્ટ મેળવો તો અહીંયા પહેલા શું થશે અહીંયા એસ્ટર છે તો એનું પેરિસ્ટરની અંદર જળ વિભાજન એટલે એનું કન્વર્જેશન શેમાં થશે એસિડમાં હવે એસિડ છે એને આપણે કાંઈ જરૂર નથી તો એનું બીજા સ્ટેપની અંદર શું કરશું ડીકાર્બોક્સિલેશન એટલે એસિડ છે એ CO2 ના બે મોલ તરીકે રિમૂવ થઈ જશે CO2 ના બે મોલ CO2 ના અણુ તરીકે રિમૂવ થઈ જશે અને આપણને ફાઇનલ પ્રોડક્ટ
જે સાયક્લિક કીટોન અથવા તો આને આવી રીતના પણ લખી શકો અથવા અહીંયા CH2 અહીંયા CH2 અહીંયા CH2 અને અહીંયા C11O C11O આવી રીતના પણ એક્ઝામમાં ટાઈમ ન મળે તો આ રીતના પણ શોર્ટની અંદર લખી શકાય. સૌથી પહેલો ઉપયોગ છે સાયક્લોપેન્ટેન નોન અથવા સાયક્લોહેક્ઝેનોન જેવા સંયોજનોની બનાવટમાં દિગ્વાન સંકલનનો ઉપયોગ થાય છે. કેમ્ફર જેવા સંયોજનોનું બંધારણ નક્કી કરવા માટે પણ દિગ્વાન સંકલન પ્રક્રિયાનો ઉપયોગ થાય. અને બીજું ઓક્ઝેલિક એસ્ટર જેવા સંયોજનોમાંથી આપણે ચક્રીય કીટોન એડિપિક એસિડ જેવા સંયોજનો છે એ આપણે આની અંદરથી મેળવીએ.